શારીરિક તકલીફ આવે અને ગયા મહિને મારા મમ્મીને કેન્સરની તકલીફ આવી ગઈ અને હું ધૂનું છું. મારી અંદર માતાજી આવે છે, શું કહે છે કંઈ જાણ નથી પડતી. એટલે માતાજી અમારાથી કંઈ ભૂલચૂક કહે છે કે અમારા વડવાઓ કોઈ ભૂલચૂક કરી ગયા છે, એ મા કૃપા કરી તમે જાણ કરો અને અમને સાચો માર્ગદર્શન આપો. બોલો માં તમારા ભૂલો અલ્યા ભૂલો તો ઘણી બધી થઈ છે. ભૂલ થઈ ગયો તો મારા અમને રસ્તો બતાવો, રસ્તો બતાવો. માં કોને પૂછીને બોખલો પાડ્યો તો? તમે અને અહિયાં ગાડી લાવ બરોબર, પછી જે હશે માં કેસ બોલું છું. માં તમે તો બધું જણાવ છો, મારી જોડે શું થઈ રહ્યું તમે જ જાણો છો, બાકી તો દુનિયા વાળા હું તમને આમ મોકલું તો આમ મોકલો છો.
અને બીજું કે તમે ગોખલો તોડ્યો નથી, એ તો સ્વીકારો છો ને? બરોબર. તો જેને તોડ્યો એના ઘરે ધોવા જાય કે નહીં? તારા ઘરે શું કરવા ધોવાના છે? એવું તમે 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 આમ નક્કી કર્યું ખરી? હું એવું કહીશ કે ઉજ્જૈન ની મેરેજ ને કોણ મનાવવા માંગુ છું? હા, હું જ કરે. પછી ગોખલો તોડવાની વાત કરે છે એની વાત કરું? વાત નહીં કરું મન કે હું જે બતાવું એ પેલા ગ્રહણ કરો અને ઘરે બાંધો કે કદાચ ઉજ્જૈન ની મેરડી પાસે ગયા હોય ને એવું કીધું હોય કે માં હું તમને પૂજવા માટે તમને લેવા માટે આવ્યો છું, અને એ કદાચ મેરડી તારા ઘરે આવી હોય તો પડે ખબર? મેરડી તમારા ઘરે આવી કે મન કે એ માતાજી તમારા ઘરે આયા ને એટલા ને બધો પરિવર્તન આવ્યો, ખ્યાલ પડે? કે સાધુ બની જવું છે ભક્તિના માર્ગે જે તું આવ્યો? હા, સાચી વાત. ભક્તિના માર્ગે જે તું સાધુ બની જવું છે, જ્ઞાની પુરુષ બનવું છે, અને તે કરી ભગવાનના ઘેર જવું છે. આમાં મારા બોલે કહ્યું કે બોલ, આમાં સાચી વાત. બરોબર, મારે તમને સાચો માર્ગ બતાવવો હોય અને મારે એવું કામ કરવું છે કે જેનાથી જે લોકોના નામ અમર થાય મારું અમર થાય, મારા બધા કરતા ભારે ભક્તિ કરવી છે, જરૂરી ભક્તિ કરવી છે. આમાં એ રીતનું હતું કે મને ખબર નહીં તો હું આ બધું મને બધી ખબર થઈ. એટલે પહેલાની વાત કરું છું, પહેલા સમયની, આજથી 18 થી 24 કે 26 મહિના થયા. હા, કઈ જોતો હતો આ માણસ? કઈ જોતો હતો બેઠો બેઠો એમ જોતો 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 એનામાં પોતાનો ચિત્ત પૂરાયું. હા, બરોબર. હા, અરે મારે આવું કરવું છે, મારે માતાના માર્ગે જવું છે, અને મારા માતા જોવી છે. મારા માતા જેવું ભજન કરવું છે, સામાન્ય જેવું પડે તો બની જઈ, તપ કરવું પડે તો હું તપ કરીશ. પણ મારા એક સંજોગ એક સાધુના રૂપમાં મારે આ જન્મ મારો કાઢવો છે. આમાં મારી ભૂલ છે, ત્યારે પડે મારા શબ્દોની સાચી વાત છે. હું સ્વીકારું છું, સ્વીકારે. હા હા, હું સ્વીકારું. પછી તમે ભરવાનું ચાલુ કર્યું, આ મંદિરે જાઉં તો માતાજી મારું સારું કરશે, મને મારા કલ્યાણ આવશે. હું કોઈ ગુરુ કરું તો મને કલ્યાણ આવશે, હું કોઈ ગુરુ બનાવું તો ગુરુ પાસે મને શીખવા મળશે. હા, નથી મળતું, એવી રીતે નથી મળતી. ભગવાનના ઘેર જ કાઢ્યા. હા, એમ ફરતા 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 તમે ભૈરવ દાદા એ પહોંચ્યા. હા હા હા, સાચી વાત છે. માં ભગવાન ને પીવડાયો છે ભૈરવ ને, પણ અત્યારે માણસ દારૂ રેડ્યો. હા, સાચી વાત. એટલે ભગવાન કોઈ દારૂ પીતો
નથી. પછી ફરતા ફરતા હર્ષિત માતા આવી ગયા. એ હર્ષિત માતા અંદર આંટો માર્યો એટલે પાછી એક વખત ઘડીક વાર હતા દીકરાને કહું એક વાર તો તું રાજા વિક્રમ ના ફોટા ને સામું જોઈ લેતો હતો. રાજા વિક્રમ નો ફોટો છે ફોટો એ ફોટા ની સામું જોયું બધા તરફ. આને માતાજી મળ્યા હતા વિક્રમ રાજા ના એક બે પુરુષ આ કળિયુગમાં બે પુરુષ જેના માતા મળી એક રાજા વિક્રમ ને બીજો મળ્યા હતા.
એટલે મારું તમને એટલું કહેવાનું રહેશે કે પ્રથમ તો તમે તમારી કુળદેવી હર્ષિત માતાનો ગુનો કર્યો છે, ગુનામાંથી બહાર આવો. હા, એવું ના વિચારશો, એવું વિચારવાનું નહીં કે અમારી હર્ષિત માતા છે તો પેલી ઉજ્જૈન વાળી મેરડી જબરી છે. ના, આ બી એકની અનેક છે. એક સમય એવો આવે અને એક સમય એવો થાય કે એ જ હર્ષિત ભગવાનની માતા મેરડી બની ઉભી છે. હર્ષિત માતા ને લોકો મહાકાળી કેતા અને ત્યાંના લોકો એને કાળકા ના રૂપમાં ભજે છે. હર્ષિત ના રૂપમાં ભજતા નથી, પણ હર કેતા મહાદેવ અને મ કેતા મા એટલે હર્ષિત માતા. છોડી દેવું પડે. મારા મા બાપ નથી તો પછી નથી, અને મારા બધા છે તો બધા છે. અને માએ જગદંબાએ ભવાનીએ કે પાર્વતીએ કીધું નથી કે સંસારના બંધન વિકરાણ બધું ત્યાગી તમે મારે ભક્તિ કરજો. અરે ભક્તિ તો બધા માવા થઈ બધા કરે, પણ સંસારમાં રહીને તમે ભક્તિ કરે ને એને મહાપુરુષ કહેવાનું મેળવી છો. બરોબર ને? અરે ના, તૈન ચાર દીકરાઓ ખવડાવવાનું હોય, મા બાપની સેવા કરવાની હોય, માતાના વિવાહ કરવાના હોય, અને આટલું બધું હોવા છતાંય કદાચ રાત્રે બે કલાક માતાનું ભજન કરે તો એના જેવો મોટો અભોય ભાવ કોઈ ના કહેવાય. એના જેવો તપસ્વી કોઈ ના કહેવાય. કદાચ તું એવડે સંસાર ત્યાગી દે અને તું ભટકી જાય, તું ભાવ બની જાય તો તારે કોઈ આખી બજારની ઉપાધિ ખરી? આને જોવાનું ને, મા બાપ બીમાર પડે મારું હોય તો એને દોડવાનું, તારે તો દોડવાનું તો ભાવ બની ગયો, તારે તો આગળ પાછળ કશું નહીં. પણ સંસારમાં રહે તો ભક્તિ કરે તો પરમાત્મા લેખે લેવો. યુગો વર્ષો ના વર્ષો થઈ ગયા, 9 લાખ બાબા મારી રાજ વર્ષ તો હું અમરના ઘરે આવી. પેલા હર્ષિત માતાની ગુણોન ભૂલ કરી છે, એને શ્રીફળ આપી, એને ફૂલ ધરાઈ, એને એને કઈ સારું આલી, પેલા માફી માંગજો. પછી બરોબર બરોબર આથી 6 મહિના થાય ને તમારા ઘરની બધી મેળા કરી જાય, જોડવાનું કોઈ આવે અમારી ખોટા વિચાર આવે નહીં, તમારા ઘરમાં દવાખાના બંધ થઈ જાય, તો જે શબ્દ બોલ્યા છે ઉંચેની મેળવી પાએ ત્યાં પાછા જજો અને શ્રીફળની માફી માંગજો કે માં અમે એવું કીધું હતું કે માં હું તને લઈ જાઉં છું, તને પૂજું છું, પણ મારી ગુરુદેવી ગમ્યું નહીં એટલે માં મારા ઘરમાં દુઃખ આવ્યું, પણ મને અમરની અમરની મેળવી કે મને આ ભેદ તો આ રાજ તું 50 વર્ષ થાય તો કોઈ કેવી રીતે ઉછેરી મેળવી તારા ઘરે આવી છે. એટલે આજે 6 મહિના થાય તારા ઘરનું પરિવર્તન થાય, કોઈ ધોરવાનું ના આવે, કોઈ મોટા સપના ના આવે, નુકસાન ના આવે, દવા ગોળી લેવી પડે નહીં, તો પાછા એવી રીતે એવી રીતે પાછા ઉજ્જૈન જજો, મેરડી પાસે જજો ને શ્રીફળ વધેરજો ને કહેજો કે માં તમે અમારા ના હોય તમારા છીએ, પણ મારી તાકાત મારું મારું બળ એવું નથી કે તારું ભજન કરી શકું, માં તારું ભજન અમારાથી થાય નહીં. અને માં દુનિયામાં તો મંદિર હજારો છે, પણ હું એવું કહું છું કે મેરડી કદાચ તો ઉજ્જૈનની મેરડી હોય મારી પાછળ આવી હોય તો માં આજીવન હું જીવું તારા સુધી મારા હૃદયમાં ધબકારા મારે હતી. લાવા તમે માતા લાવો ને તો એની રીત હોય, માં તમે લેવા આવ્યો પણ કેવી રીતે મારા હૃદયમાં માં કોઈ જોઈ નથી, માં કેવી લાગે છો એવી રીતે તમે નથી કરો કે કાકા કાળી છે અને મેરી કાળી છે, હે તમે નક્કી કરો છો માતા એની માં એટલે માં છે, આ માં છે ને એટલે માં એટલે માં જ હોય, માના માથી આગળ કોઈ નહીં. ભલામણ કરું છું
તમે હસ્તી માતાની માફી માંગજો. હા, છ મહિના સુધી કશું થશે નહીં. બધાને હારું છ મહિના થાય ને ઉજવણી માફી માંગજો. હા, હા.